नमस्कार। ભાજપના વળતા પાણી, બીજેપીમાંથી ધડાધડ પડવા લાગ્યા રાજીનામા। ઉત્તર પ્રદેશમાં ભાજપના વધુ 3 ધારાસભ્યોના રાજીનામા, દિલ્હી સુધી પડઘો। ઉત્તર પ્રદેશના રાજકારણમાં ચૂંટણી અગાઉ ભારે હલચલ જોવા મળી છે। સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે। સ્વામી પ્રસાદ મૌર્યએ તેમનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે। જો કે તેઓએ હવે સમાજવાદી પાર્ટીમાં જોઈન પણ થઈ ગયા છે। સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાને ભાજપ માટે મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે। ઉત્તર પ્રદેશમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપ્યા બાદ તેમના પગલે પક્ષના વધુ 3 ધારાસભ્યો રોશનલાલ વર્મા, બ્રિજેશ પ્રજાપતિ અને ભગવતી સાગર રાજીનામા આપી રહ્યા છે। અને આ રાજીનામાના પગલાથી દિલ્હીમાં ભાજપની બેઠકમાં જબરા પડઘા પડ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને હવે ભંગાણ રોકવાની જવાબદારી સોંપાઈ છે। ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા પાર્ટીને મળેલા ઝટકાથી ભાજપ હાઈકમાન્ડ સફાળું જાગ્યું છે। યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું કહેવું છે કે સ્વામી પ્રસાદ મૌર્ય કયા કારણોસર રાજીનામું આપ્યું છે તે હું નથી જાણતો, હું તેમને વિનંતી કરું છું કે બેસીને વાત કરીએ, ઉતાવળે લીધેલ નિર્ણય મોટાભાગે ખોટા સાબિત થાય છે। ધન્યવાદ। જય હિંદ।